नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित, तेमा आज आपणे जोशुं दौड़वानी कसरत। डॉक्टरे द्रेवी प्रसाद ने स्वस्थ रहेवा माटे दररोजना 2 किलोमीटर दौड़वानी सलाह आपी। तेणे आ मैदाननो एक आटो मार्यो, तेणे केटलुं अंतर कापियुं हशे? अहींया जे मैदान आपेलुं छे तेनो एक आटो मार्यो, તેણે કેટલું અંતર કાપ્યું હોય તે આપણે શોધવાનું છે। તો જોઈએ, અહીંયા જુઓ, આ જે મેદાન છે તેમાં એક ચક્કર પૂરું કર્યું એટલે 500 મીટર, પછીના બીજા 500 મીટર, ત્રીજા 500 મીટર અને ચોથા 500 મીટર। આમ 500 મીટર જેટલા છે બધાનો સરવાળો કરી તો ટોટલ કેટલા થાય? ટોટલ થાય 2000 મીટર। હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 2000 મીટર બરાબર કેટલા થાય? 2000 મીટર બરાબર થાય 2 કિલોમીટર, એટલે જવાબ શું આવશે? 2 કિલોમીટર। તો આ જે દાખલો છે તે તમારે તમારી બુકમાં લખી લેવો, જે આજે જેટલા દાખલા કરાવો તે બધા દાખલા તમારે બુકમાં કરવાના છે, જે હોમવર્કમાં છે। હવે ત્યાર પછી જોઈએ, મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી। તે બગીચાની હદ 400 મીટર લાંબી હતી। શું છે? મેદાન એના ઘરથી દૂર હતું, આથી તે બગીચામાં જતો હતો। બગીચાની જે હદ હતી તે કેટલી હતી? 400 મીટર। હવે નીચે પ્રશ્ન શું પૂછ્યા છે? 2 કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડે? હવે જો 2 કિલોમીટર દોડવું હોય તો બગીચાના કેટલા ચક્કર મારવા પડે તે આપણે જોઈએ। અહીંયા જુઓ, આ જે બગીચો આપેલું છે તેની હદ કેટલી છે? 400 મીટરની। હવે આપણે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે 2 કિલોમીટર બરાબર 2000 મીટર, અથવા તો આને બીજી રીતે પણ કહેવાય કે 2000 મીટર બરાબર 2 કિલોમીટર। તો 2 કિલોમીટર આપેલું છે તો આપણે એને 2000 મીટર કહી શકીએ। હવે ત્યાર પછી જુઓ, અહીંયા 400 મીટર અંતર કાપે ત્યારે કેટલા ચક્કર લાગે? એક ચક્કર મારે ત્યારે 400 મીટર। હવે ત્યાર પછી 2000 મીટર અંતર કાપે ત્યારે લાગતા ચક્કર બરાબર, હવે બરાબરની આ સાઈડ જે સંખ્યા હોય એને ગુણ્યા બરાબરની આ બાજુની સંખ્યા, એટલે 2000 × 1 છેદમાં કઈ આવે? આ જે પહેલી સંખ્યા હોય તે, એટલે છેદમાં આવશે 400 રૂપ। હવે ત્યાર પછી જોઈએ, 2000 × 1 છેદમાં 400, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો તેનો જવાબ તે સંખ્યા પોતે જ આવે, એટલે 2000 × 1 બરાબર 2000। 2000 ના છેદમાં 400, આનો મતલબ શું થાય? 2000 ભાગ્યા 400। હવે 400નો ઘડિયો આપણે બોલી તો વાર લાગે, એટલે શું કરવાનું? આ જે છેદમાં આમ જે લખેલું હોય 2000 છેદમાં 400, એના મતલબ થાય 2000 ભાગ્યા 400। તો છેલ્લે જેટલા 0 હોય તે ઉડાડી શકાય આપણે, અને જે વચ્ચેના 0 હોય તે ના ઉડાડી શકાય। જેમ કે આમ હોય 202 છેદમાં 20, તો આ 0 અને આ 0 તે ના ઉડે, પરંતુ જે છેલ્લે 0 આવેલા હોય તે ઉડાડી શકાય, એટલે આ 0 અને આ 0, ત્યાર પછી આ બીજો 0 અને આ, કેટલા વધ્યા? 20 ના છેદમાં 4, એટલે એનો મિનિંગ શું થાય? આ રીતે, હવે 4 × 5 = 20, એટલે કેટલા ચક્કર? જવાબ શું આવે? દેવી પ્રસાદને બગીચાના 5 ચક્કર મારવા પડે, એટલે 400 મીટરનો એક બગીચો હોય તો તેને 5 ચક્કર પૂરા કરે, એટલે 2 કિલોમીટર અંતર કપાય। હવે ત્યાર પછી આગળ જોઈએ, અને આ જે દાખલા કરાવેલા છે તે તમારે તમારી બુકમાં ગણવાના છે અને પછી તેનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલવાનો છે। હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન હતો, તો એટલે તેનું મન પ્રફુલ્લિત હતું તેથી તેને 8 આટા માર્યા અને પછી તે થાક્યો,
તો આઠ આટા માર્યા હોય તો ત્યાર દિવસે તેને કેટલું અંતર કાપ્યું હોય, હવે તે જોઈએ. દેવી પ્રસાદે કેટલા આટા માર્યા હતા? આઠ આટા. હવે જે ઓલો બગીચો હતો એને એક આટો મારો ત્યારે 400 મીટર કપાય, પછી બીજો આટો મારો ત્યારે 800 મીટર, પછી 1200, પછી 1600, પછી 2000, પછી એવી રીતે આપ ગણતા જાય. આઠ આટા મારી ત્યારે કેટલું અંતર કપાય હવે જોઈએ. ડાયરેક્ટ કરીએ આપણે, એક આટો મારી ત્યારે 400 મીટર અંતર કપાય. આઠ આટા મારીએ એટલે કેટલા? તો જ્યારે મેં ઓલું કીધું હતું કે બરાબરની આ બાજુની સંખ્યા હોય આઠ, ને ગુણ્યા બરાબરની આ બાજુની સંખ્યા ઉપરની સંખ્યા, એટલે 8 × 400, છેદમાં શું આવશે? બરાબરની આ બાજુની સંખ્યા એટલે કે 1. હવે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગી તો તેનાથી કાંઈ ફેર ના પડે, એટલે આને કેમ લખાય? 8 × 400 મીટર. 8 × 4 = 32 અને પાછળ 2 0 એમનેમ, એટલે કેટલું થાય? 3200 મીટર. હવે 3200 મીટર હોય તેને 3000 મીટર પ્લસ 200 મીટર એમ લખી શકાય? તો અહીંયા લખ્યું છે તે પ્રમાણે 3000 મીટર પ્લસ 200 મીટર, પરંતુ આપણે જાણીએ છીએ કે 1000 મીટર બરાબર કેટલા થાય? 1 કિલોમીટર. તો 3000 મીટર બરાબર કેટલા થાય? 3 કિલોમીટર. અહીંયા જે પ્રમાણે લખ્યું છે 3 કિલોમીટર પ્લસ 200 મીટર, એટલે આઠ આટા મારીએ ત્યારે કેટલું અંતર કાપ્યું હોય? 3 કિલોમીટર અને 200 મીટર. તો આ દાખલો પણ તમારે લખી લેવો. અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે 3 કિલોમીટર અને 200 મીટર લખી લેવું. ત્યારબાદ જે પહેલો દાખલો કરાવેલો તે તમારે બુકમાં લખી લેવો અને અહીંયા જવાબ લખી નાખવો, અને ત્યાર પછી આ જે દાખલો છે તેમાં કેટલો જવાબ આવશે? 5 ચક્કર મારવા પડે. હવે આગળનું સ્વાધ્યાય આપણે બીજા વિડીયોમાં જોશું, અને આ વિડીયોમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તે જરૂરથી પૂછવો, અને જે હોમવર્ક આપેલું છે તે ફોટો પાડીને ગ્રુપમાં મોકલી દેવો. જય હિન્દ, વંદે માતરમ.